હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. આજે છે ગ્રામરની બીજી એક્ઝામ, એક્ઝામ 2. રેડી છો બધા? ઓકે, તો લખી દો હેડિંગ વેડિંગ એક્ઝામ 2. સ્ટાર્ટ કરીએ છીએ. આજે જે કાલ નહોતું કર્યું એ આજે કરી લઈએ. પહેલાં પહેલાં શું હતું કાલ નહોતું કર્યું આપણે? સ્પેલિંગ. ચલો, સ્પેલિંગ નંબર 1, લેવું. તમારે સ્પેલિંગ બી લખવાના છે અને ઉચ્ચાર પણ લખવાના છે. હં, ઉચ્ચાર પણ લખવા પડશે. લેવું. નંબર 2, કાળજી રાખવી. નંબર 3, દરરોજ. દરરોજ. નંબર 4, આવતીકાલે. નંબર 5, રાત. નંબર 6, લેવું. આપવું. આપવું લઈ લીધું, પાછું આપી દો હવે. આપવું. નંબર 7, ની જરૂર હોવી. પછી બોલવું. ગઈકાલે. છેલ્લો સવાર. સવાર 10 માર્ક થઈ ગયા. ચલો આગે બઢતે હુએ લખો. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળને અંગ્રેજીમાં લખો. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળને અંગ્રેજીમાં લખો. હા, ઇંગ્લિશમાં લખો. ઇંગ્લિશમાં લખો. થઈ ગયું ભાઈ? પછી ચાલુ ભૂતકાળને ઇંગ્લિશમાં લખો. ચાલુ ભૂતકાળ. પહેલું ચાલુ પૂર્ણ હતું અને આ ચાલુ ભૂતકાળ આવ્યું. લખો. સાદા વર્તમાનકાળને ઇંગ્લિશમાં લખો. સાદા વર્તમાનકાળને ઇંગ્લિશમાં લખો. પછી પૂર્ણ ભવિષ્યકાળને ઇંગ્લિશમાં લખો. પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળને ઇંગ્લિશમાં લખો. છેલ્લું 15મું, ચાલુ પૂર્ણ વર્તમાનકાળને ઇંગ્લિશમાં લખો. ચાલુ પૂર્ણ વર્તમાનકાળને ઇંગ્લિશમાં લખો. પંદર માર્ક થઈ ગયા. હા, પાઇક 10 સ્વેલિંગ અને 5 આ 15 થયા ને. લખો. ચાલુ વર્તમાનકાળની વાક્યરચના લખો. ચાલુ વર્તમાનકાળની વ્યાખ્યા લખો. વાક્યરચના. વ્યાખ્યા ક્યાંથી આવી ગઈ? વાક્યરચના લખો ભાઈ. વાક્યરચના. વાક્યરચના લખો. પછી ચાલુ વર્તમાનકાળના 4 વાક્યો ગુજરાતીમાં બનાવો. ચાલુ વર્તમાનકાળના 4 વાક્ય ગુજરાતીમાં બનાવો. હવે ના ના, ખાલી ગુજરાતીમાં બનાવવાના. તો 2 માર્ક છે વાક્યરચનાના. ના, 1 માર્ક વાક્યરચનાનો, 1 માર્ક અને વાક્યના 4 માર્ક એમ. તો ત્યાં 20 થયું. છેલ્લા 5 માર્ક. ચલો હવે નિયમનો ઉપયોગ કરીને તમારે લખવાનું છે. આઈએનજી કેવી રીતે લાગશે નિયમનો ઉપયોગ કરીને, ઠીક છે? ચલો 5 વાક્ય તમને આપું છું. અલગ અલગ 5 હશે. તમારે એનું શું કરવાનું છે? નિયમનો ઉપયોગ કરીને. પહેલું છે ડાન્સ. લખો. પાંચ વાક્ય છે. પહેલું ડાન્સ, DANCE. બીજું છે ગીવ, GIVE. પછી છે ટેક, TAKE. પછી છે ઓપન,
OPEN પછી જે કટ CUT કટ આમાં એનજી કેવી રીતે લાગશે નિયમ તમારે વિચારવાના અને પછી લગાડવાનો ઓકે અમુક જણ તો અત્યારથી લાગે ફેલ થઈ જશે ચલો કોઈ વાંધો નહીં જે બી હોય મસ્ત એક્ઝામ જો આજે પાસ થવા માટે 20 ઉપર લાવવા પડશે 20 કે 20 થી નીચે ફેલ ગણાશે ઓકે તો આજે છે તમારે થોડું સિમ્પલ કરું છું 20 ઉપર પાસ ચલો તો એક કલાક તમારે સ્ટાર્ટ થાય છે ટાઈમ થાય સ્ટાર્ટ થાય છે હવે ઓલ ધ બેસ્ટ